नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय अंग्रेजी एमा यूनिट 1 नु नाम छे आपणुं क्यू फॉर क्वेश्चन। एमा आपणे एक्टिविटी 4 नो अभ्यास करी रह्या छीए। एमा एक्टिविटी 4 मां आपणे आपेली छे एक यूनिट आपेलो छे, एक लेसन, एक पाठ आपेलो छे, जेनुं टाइटल शुं छे तो के फास्ट फिंगर फर्स्ट। આગળના બે લેક્ચરમાં આપણે જોયું કે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ છે એ એક પ્રશ્નોત્તરીની સ્પર્ધા છે અને એમાં મિસ્ટર પરમાર હોસ્ટ તરીકેનું કામ કરી રહ્યા છે, જે નવ વિદ્યાર્થીઓને એ પ્રશ્નો પૂછે છે અને નવે નવ વિદ્યાર્થીઓમાંથી જે નંદિતા ગોસાઈ છે એ પહેલા રાઉન્ડ, જે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે, એમાંથી એ પહેલાં આન્સર આપી દે છે અને પછી એ સ્માર્ટ વિદ્યાર્થીઓની, સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કન્ટેસ્ટ એ નામની સ્પર્ધા છે, એ સ્પર્ધામાં એ રમે છે। હવે નંદિતા ગોસાઈ છે એ એમાં રમે છે અને એમાં એને પ્રશ્નો, કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે એ બધી માહિતી એને આપવામાં આવે છે મિસ્ટર પરમાર દ્વારા, બરાબર છે। અને હવે એમાં આગળ આપણે છેલ્લું લાસ્ટ પેજ છે એ આપણે જોવાનું બાકી છે। હવે મિસ્ટર પરમાર છે એને ત્રીજો પ્રશ્ન પૂછે છે અને એ ત્રીજા પ્રશ્નનો જવાબ એ નંદિતા સાચો આપી શકે છે કે કેમ એ આપણે જોવાનું છે। હવે આગળ છે બે લેક્ચરમાં આપણે જોયું કે નંદિતાએ બે પ્રશ્નોના સાચા જવાબ આપી દીધા છે, હવે ત્રીજા પ્રશ્નનો સાચો જવાબ આપે છે કે નહીં અને ત્રીજો પ્રશ્ન શું છે એ આપણે જોઈએ, સમજીએ। ચલો પેલું આગળ છે કે છેલ્લે આપણે જોયું હતું કે નંદિતા છે એનો આન્સર સાચો પડે છે, એના આંટીને પૂછે છે અને સાચો પડે છે, ત્યારે આગળ નંદિતાને સાચી છે નંદિતા એવું કહેવામાં આવે છે ત્યારે નંદિતા એનું એક્સપ્રેશનમાં શું કહે છે, તો કે નંદિતા કહે છે ઓહ આઈ કાન્ટ બિલીવ ધીસ, મને વિશ્વાસ નથી આવતો, બરાબર છે। છેલ્લે આપણે જોયું હતું કે છેલ્લે છે એ નંદિતા સાચો જવાબ આપે છે ત્યારે મિસ્ટર પરમાર એને કહે છે કે તારો જવાબ સાચો છે, તો નંદિતા શું કહે છે, અરે રે આઈ કાન્ટ બિલીવ ધીસ, મને કાન્ટ બિલીવ એટલે માનવું, બરાબર, હું માની નથી શકતી આ બાબત વિશે, થેન્ક યુ સર, તમારો આભાર, થેન્ક યુ આંટી, એના કાકીને પૂછી મદદ લઈને એણે આ જવાબ આપ્યો ને અને સાચો પડ્યો એટલે એના આંટીને પણ એ થેન્ક યુ કહે છે, આભાર માને છે। આગળ જોઈએ મિસ્ટર પરમાર સેડ, મિસ્ટર પરમારે કહ્યું ઓકે નંદિતા કીપ ઇટ અપ, બરાબર, ઠીક છે નંદિતા કીપ ઇટ અપ, આગળ વધ, બરાબર, કીપ ઇટ અપ એટલે આગળ વધવાનું ચાલુ રાખ। નાવ હવે ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન, હવે આ ત્રીજો ક્વેશ્ચન પ્રશ્ન છે, બરાબર, હવે આ ત્રીજો પ્રશ્ન છે। આગળ આફ્ટર ધીસ, આફ્ટર એટલે પછી, ધીસ એટલે આના પછી, મિસ ટીક ટીક ઘડિયાળનું નામ છે, બરાબર, ઘડિયાળને મિસ ટીક ટીક કહે છે, વિલ નોટ ડિસ્ટર્બ, એ તને ડિસ્ટર્બ કરશે નહીં, ખલેલ પહોંચાડશે નહીં અથવા તો તને વચ્ચે રોકશે નહીં, યુ એટલે તને, હવે તને મિસ ટીક ટીક ડિસ્ટર્બ કરશે નહીં। શા માટે આવું કીધું, તો કે જો એને નિયમો હતા કે એકથી ત્રણ પ્રશ્નોનો જવાબ, પહેલાં ત્રણ પ્રશ્નોના જવાબ આપવા માટે એને એક એક મિનિટનો ટાઈમ મળશે, તો હવે આ ત્રીજો પ્રશ્ન છે, આ ત્રીજા પ્રશ્નનો જો જવાબ એને આપી દઈએ અને તો પછી એના પછી ચોથા પ્રશ્નમાં એને એની મિસ ટીક ટીક એટલે ઘડિયાળ છે એનો સમય મર્યાદા રહેશે નહીં, પછી એને જોઈતો હશે એટલો સમય લઈ અને એ પ્રશ્નનો જવાબ આપી શકશે। ઓકે લેટ્સ સી, ચાલો જોઈએ પ્રશ્ન, એને સ્ક્રીન ઉપર પ્રશ્ન મૂકવામાં આવે છે, પ્રશ્ન શું છે આપણે જોઈએ, ધ અમાઉન્ટ ઓફ વોટર, અમાઉન્ટ એટલે જથ્થો, વોટર એટલે પાણી, ફ્લોવિંગ ઇન ટુ ટેન્ક, બરાબર, ટેન્ક એટલે ટાંકીની વાત થાય છે, ફ્લોવિંગ એટલે વહેવું, ટાંકીમાંથી પાણીનો જથ્થો વહી રહ્યો છે, ડબલ્સ, બરાબર, ડબલ થાય છે, બમણો થાય છે, એવરી મિનિટ, દર મિનિટે ટાંકીમાં પાણી રેડવામાં આવે છે અને એ પાણી છે, બરાબર છે, એ પાણી વહેતું પાણી, ટાંકીમાં આવતું પાણી છે એ દર મિનિટે, એવરી મિનિટ એટલે દરેક મિનિટે ડબલ થઈ રહ્યો છે, બમણો થાય છે, બરાબર, પાણીમાં જ્યારે પાણીનો, ટાંકીમાં જ્યારે પાણીનો જથ્થો આવે છે, પાણીનો જથ્થો એટલે અમાઉન્ટ, પાણીનો જથ્થો જ્યારે પાણી ટાંકીમાં ભરવામાં આવે છે ત્યારે દર મિનિટે જેટલો પાણીનો જથ્થો આવે ને દર મિનિટે ટાંકી ડબલ થતી જાય છે, બરોબર છે। હવે જોઈએ ધ ટેન્ક ઇઝ ફૂલ, ટેન્ક છે એ ફૂલ થાય છે, પૂરેપૂરી ભરાઈ જાય છે ટાંકી, ઇન એન અવર, એન અવર એટલે એક કલાકમાં, તો ટાંકી, પહેલાં આપણે એવું કીધું કે પાણી ટાંકીમાં પાણી આવે છે તો દર મિનિટે ટાંકી છે એટલું પાણીનો જથ્થો આવે છે કે દરેક મિનિટે ટાંકીમાં જે પાણીનો જથ્થો હોય ને એનો ડબલ થતો જાય છે, બરોબર, તો ટાંકી છે એ એક કલાકમાં પાણીથી ફૂલ ભરાઈ જાય છે, તો અડધી ક્યારે હશે, ફૂલ ભરાય છે એ એક મિનિટમાં,
બરોબર છે પછી છે કે વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ એટલે અડધી ભરાયેલી વેન એટલે ક્યારે તો ટાંકી અડધી ભરાયેલી ક્યારે હતી એક કલાકમાં ટાંકી આખી ભરાઈ ગઈ છે શરત એવી છે કે પાણી જેટલું આવે છે એનું ડબલ એક દરેક મિનિટે ડબલ થતી જાય છે અને એક કલાક એટલે 60 મિનિટમાં ટાંકી છે આખી ભરાઈ જાય છે તો અડધી ક્યારે ભરાયેલી હશે તો પાણીનો જથ્થો અડધો હશે ત્યારે અડધી ભરાયેલી હશે ને અડધી ટાંકી ક્યારે ભરાયેલી હશે તો કેટલી મિનિટે અડધી ટાંકી ભરાયેલી હશે 58 મિનિટ ઓપ્શન બી 30 મિનિટ્સ ઓપ્શન સી 59 મિનિટ્સ ઓપ્શન ડી 31 મિનિટ્સ જોઈએ એનો આન્સર શું આવે છે નંદિતા સેડ આઈ નો મને પદ ખબર છે ધ આન્સર બરોબર હું આન્સર જવાબ જાણું છું ઇટ ઇઝ સી તે સી છે 59 મિનિટ 49 59 સેકન્ડ બરોબર 59 એટલે 59 59 મિનિટ છે 59 મિનિટમાં ટાંકી અડધી ભરાયેલી હશે તો ચાલો નંદિતાનો જવાબ સાચો છે તો મિસ્ટર પરમાર કહે છે યસ યુ આર ક્વાઇટ રાઇટ તું એકદમ સાચી છો ક્વાઇટ રાઇટ એટલે બરાબર ચોક્કસ તું ખરેખર સાચી છો તારો આન્સર એકદમ સાચો છે નંદિતા યુ વિન અનધર ગિફ્ટ નંદિતા તને બીજું ગિફ્ટ મળ્યું ચલો આપણે પહેલાં સમજીએ કે શા માટે જવાબ સાચો છે તો જુઓ અહીંયા શરત હતી ને કે ટાંકી 2 મિનિટે એક દર મિનિટે ટાંકી ડબલ ટાંકીમાં પાણીનું પ્રમાણ ડબલ થતું જાય છે દર મિનિટે તો જો અડધી જ્યારે ભરાયેલી હશે તો એક કલાકમાં આખી ભરાતી હોય તો અડધી ક્યારે ભરાયેલી હશે તો સ્વાભાવિક જ છે અડધી ક્યારે તો કે એક મિનિટની વાર હોય ત્યારે શા માટે તો કે દર મિનિટે તો ડબલ થાય છે એટલે 59 મિનિટ છે એ કેવો આવે છે જવાબ સાચો આવે છે ચાલો પછી નંદિતા યુ વિન અનધર ગિફ્ટ અનધર એટલે બીજું નંદિતા તને બીજું ગિફ્ટ મળે છે આ કોણ બોલે છે મિસ્ટર પરમાર નાવ હવે યુ આર ફ્રી તું હવે મુક્ત છો ફ્રોમ મિસ્ટિક ટીક તું હવે મિસ્ટિક ટીકથી મુક્ત છો એટલે હવે એને સમય એક મિનિટનો સમય મિસ્ટિક ટીક આપે એવું નથી હવે એને થોડોક વધારે સમય પણ એ લઈ અને આન્સર આપી શકશે આઈ વોન્ટ હું કહેવા ઈચ્છું આઈ વોન્ટ હું ઈચ્છું છું ટુ સે કહેવા સમથિંગ એટલે કંઈક અબાઉટ યુ એટલે તારા વિશે ટુ ધ ઓડિયન્સ ઓડિયન્સ એટલે પ્રેક્ષકો જોનાર વ્યક્તિઓ બરાબર એવું કહે છે કે હું તારા વિશે થોડુંક પ્રેક્ષકોને કહેવા ઈચ્છું છું હવે જોઈએ શું કહેવા ઈચ્છે છે તો હવે આ વાક્ય છે ને એ ઓડિયન્સને કહે છે પ્રેક્ષકોને મિસ્ટર પરમાર કહે છે શું કહે છે તો યાદ રાખજો આ પેરેગ્રાફમાંથી પ્રશ્ન આવી શકે નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી નંદિતા હોકીની ખૂબ સારી ખેલાડી છે સી વોન તે જીતી હતી તેણે જીત્યો ધ પ્લેયર ઓફ ધ મેચ બરાબર રિવ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ હોકીની સ્પર્ધા ટુર્નામેન્ટ એટલે સ્પર્ધા બરાબર ઇન્ટર સ્કૂલ એટલે આંતર શાળાકીય બરાબર શાળાની ગયા વર્ષે શાળાની હોકીની સ્પર્ધામાં નંદિતાને શું મળ્યું હતું શું જીતી હતી તો કે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મેચની તે સ્પર્ધાની એ મેચનો શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ એને મળેલો હતો એટલે એ કહે છે કે નંદિતા ખૂબ જ સારી હોકીની પ્લેયર પણ છે બરાબર છે અને નંદિતાએ ગયા વર્ષે શાળાની હોકીની સ્પર્ધામાં શાળાકીય હોકી સ્પર્ધામાં નંદિતાએ તે દિવસના મેચનો શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ જીત્યો હતો લેટ્સ ક્લેપ ફોર ધેટ ચાલો તેના માટે ક્લેપ કરીએ તાળીઓ પાડીએ અને બધા પછી તાળીઓ પણ પાડે છે નંદિતા શું કહે છે તો નંદિતા સેડ થેન્ક યુ સર નંદિતાએ કહ્યું તમારો આભાર સાહેબ મિસ્ટર મહેતા અહીંયા સોરી મિસ્ટર મહેતા છે ને ત્યાં શું આવશે યાદ રાખજો અહીંયા મિસ્ટર મહેતાની જગ્યાએ મિસ્ટર પરમાર લખવાનું છે અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે અહીંયા મિસ્ટર મહેતા ભૂલથી લખાઈ ગયેલું છે બરાબર એટલે મિસ્ટર પરમાર સેડ ઓકે બરાબર ઠીક છે લેટ્સ ગો ઓન ચાલો આગળ વધીએ ધ ક્વેશ્ચન ઇઝ પ્રશ્ન છે હવે જો નંદિતા એનો જવાબ એની રીતે આપી શકશે હવે એને કોઈ ટાઈમ લિમિટ નથી કારણ કે ટાઈમ લિમિટ એને માત્ર 3 પ્રશ્ન માટે જ હતી હવે બાકીના 3 પ્રશ્નોના જવાબ નંદિતા એમને ફ્રીથી આપી શકશે 2 મિનિટ પણ થઈ શકે 5 મિનિટ પણ એને વિચારવાનો ટાઈમ મળી શકે વીચ ગેસ ચોથો પ્રશ્ન છે આ સ્ક્રીન છે કોમ્પ્યુટરની વીચ ગેસ ડુ ટ્રીઝ બ્રીધ ઇન કયો ગેસ એટલે વાયુ ડુ ટ્રીઝ બ્રીધ ઇન ઝાડવાઓ શ્વાસમાં લે છે ઝાડવાઓ કયો વાયુ છે એ શ્વાસમાં લે છે બરાબર તો ચાલો ઝાડવા છે વૃક્ષ છે બરાબર ટ્રી એટલે વૃક્ષ વૃક્ષો કયો વાયુ છે એ શ્વાસમાં લે છે કયો વાયુ એ પોતે શ્વસનમાં કરે છે તો ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન કે મિથેન જોઈએ
નંદિતા કહે છે આઈ થિંક ઇટ ઇઝ બી. મને લાગે છે, નંદિતાને એવું લાગે છે કે જવાબ શું છે, તો કે બી. આઈ થિંક એટલે હું વિચારું છું, મને લાગે છે. મિસ્ટર પરમાર સેડ, ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? શું યોર એટલે તારો, ફાઇનલ એટલે અંતિમ, આન્સર એટલે જવાબ. શું આ તારો અંતિમ જવાબ છે? નંદિતા કહે છે યસ સર. નંદિતા કહે છે હા સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. હા સર, હું વોન્ટ ઈચ્છું છું ગો જવા, એટલે હું આગળ વધવા ઈચ્છું છું વિથ ઓપ્શન બી. હું ઓપ્શન બી સાથે આગળ વધવા ઈચ્છું છું, એટલે કહેવાનો અર્થ કે એનો ઓપ્શન બી છે એ એને જવાબ લાગે છે. ચલો આગળ જોઈએ. નંદિતા સેડ, મિસ્ટર પરમાર સેડ, લેટ સી, ચાલો જોઈએ. તો તારો ફાઇનલ ઉત્તર હોય તો ચાલો જોઈએ. હવે જુઓ અહીંયા એક એક્સપ્રેશન આપેલું છે, ઉપ્સ, બરાબર, ઉદ્ગાર આપેલું છે અને એક્સપ્રેશન છે, અભિવ્યક્તિ છે. આ એક કેવી અભિવ્યક્તિ છે? યાદ રાખજો, આ અભિવ્યક્તિ છે ખોટા જવાબની અભિવ્યક્તિ છે. એટલે પ્રશ્ન આવી શકે તો જવાબ આપવાનો, યાદ રાખવાનો છે ધીસ ઇઝ અ રોંગ આન્સર. ઉપ્સ, અરે રે, આ તો કેવો આન્સર છે? ખોટો આન્સર છે. નંદિતાનો ચોથા પ્રશ્નનો જવાબ કેવો નીકળો? ખોટો. યુ લોસ ધ ગેમ, તું ગેમ હારી ગઈ. લોસ એટલે હારી જવું. ધ કરેક્ટ આન્સર ઇઝ એ, કરેક્ટ એટલે સાચો. સાચો જવાબ શું છે? તો કે એ ઓક્સિજન. વૃક્ષો છે એ શ્વાસમાં કયો વાયુ લે છે? યાદ રાખજો, વૃક્ષો શ્વસનમાં ઓક્સિજન વાયુ છે એ લે છે. કાર્બન ડાયોક્સાઇડ નથી લેતો, કાર્બન ડાયોક્સાઇડ તો એ બહાર કાઢે છે. એ કાર્બન ડાયોક્સાઇડ એને એ બનાવે છે જરૂરથી, પણ કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર પણ ઓક્સિજન બહાર કાઢે છે અને શ્વસનમાં, શ્વાસમાં પણ એ ઓક્સિજન જ લે છે. પણ કાર્બન ડાયોક્સાઇડ છે, બરાબર, એ છે એ માત્ર રાત્રે છે એ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે, અને દિવસના છે એ વૃક્ષો છે એ વધારે પ્રમાણમાં દિવસના વૃક્ષો ઓક્સિજન વાયુ બહાર કાઢે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ પોતે શોષી લે છે. ચલો આપણે જોઈએ આગળ. નંદિતા કહે છે ઓહ અરે રે. નંદિતા ગેમ હારી ગઈ એટલે એને દુઃખ થાય છે. હવે શું થાય? તો કે નંદિતા છે અહીંયાથી ગેમમાંથી બહાર નીકળી જાય છે. હવે ફરીથી શું થશે તો જોઈએ. અહીંયા જો, મિસ્ટર પરમાર કહે છે ડોન્ટ વરી, ચિંતા ન કર, વેલ પ્લેઇડ. નંદિતા, નંદિતાને શું કહે છે? કે નંદિતા તું સારું રમી. વેલ પ્લેઇડ એટલે સારું રમી. ટેક યોર સીટ, તારી સીટ લઈ લે, તારી બેઠક લઈ લે. એટલે હવે એની પાછી જે બેઠક હતી ત્યાં એ વહી જશે, આ સ્માર્ટ સીટને એ છોડી દેશે. હવે એને સ્માર્ટ સીટ ઉપર બેસવાનો અધિકાર નથી. શા માટે? તો કે ગેમમાં એ હારી ગઈ છે. નાવ હવે અધર કન્ટેસ્ટન્ટ્સ, બીજા સ્પર્ધકો, કીપ યોર ફિંગર, તમારી આંગળી રાખો ઓન ધ બઝર. તમારી આંગળી, બઝર એટલે પેલું બટન છે, બરાબર, કે જેમાં એને જવાબ આપવાનો છે, એના ઉપર તમારી આંગળીઓ રાખો. અને હવે એને પણ ફરીથી ફાસ્ટ ફિંગર ફર્સ્ટ વાળો રાઉન્ડ શરૂ થશે. ફરીથી એને એક આન્સર પ્રશ્ન પૂછવામાં આવશે. બાકીના આઠ જે વૈધા છે, પહેલાં જે આઉટ હતા, પહેલાંમાં નંદિતા પહેલી આવી હતી એટલે એ રહી. હવે બાકીના જે નવમાંથી આઠ વૈધા હતા એને હવે આગળ વધવાનું છે. તો એને કહે છે કે હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. અહીં બીજો પ્રશ્ન આપેલો છે ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે હવે તમને બીજો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. અને હવે આગળ અહીંયાથી આપણને પાઠમાં આપેલું નથી કે કોણ રમે છે અને કોણ આગળ વધે છે, અહીંયા સુધી આપેલું છે. હવે આપણે આ પાઠ છે અહીંયા પૂરો થાય છે. હવે સામેના પેજ ઉપર, બરાબર છે, પેજ નંબર 9 ઉપર જે આપેલા છે એ આપણે જોઈએ. એ એક્ટિવિટી છે એને આપણે આગળ જોઈએ. હવે આપણે જોઈએ, પાઠ જોયો આપણે, એક્ટિવિટી 4 માં ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. એને અંતે કેટલાક છે એ એક્ટિવિટીમાં કેટલાક પ્રશ્નો આપેલા છે. સૌપ્રથમ જોડકા આપેલા છે, ત્યાર પછી કેટલાક પ્રશ્નો, પાંચેક જેટલા પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નો આપણે જોઈએ. તો પહેલું છે જુઓ કે મેચ એ વિથ બી, મેચ એટલે જોડો, બરાબર, સરખાવો. એ સાથે બી ને જોડો, એ સાથે બી છે એનું મેચિંગ કરો. એટલે કે એવા જે શબ્દો આપેલા છે એવા અર્થવાળા શબ્દો આપણે એને લગતા શબ્દો આપણે બી માંથી શોધવાના છે, પાર્ટ બી માંથી, બરાબર. ચાલો પહેલું છે, પાર્ટ એમાં આપેલું છે કોમ્પિટિશન. ચલો કોમ્પિટિશન એટલે શું થાય? તો કે આપણે જોઈ ગયા કોમ્પિટિશન એટલે થાય સ્પર્ધા, બરાબર. તો સ્પર્ધા માટેનો પાર્ટમાં જ આપેલું છે.
બેની સામેનું કયો આવશે આન્સરમાં તો કે ઓપ્શન 5 એના પછી જુઓ એક્સપર્ટ થર્ડ વન છે એક્સપર્ટ એક્સપર્ટ એટલે નિષ્ણાત વ્યક્તિ જાણકાર વ્યક્તિ એ તો અહીંયા પાર્ટ બી માં જોઈએ તો બીજો પ્રશ્ન જુઓ બીજો શબ્દ જુઓ પાર્ટ બી માં બીજો નોલેજેબલ પર્સન નોલેજેબલ પર્સન એટલે શું થશે પર્સન એટલે કે નોલેજેબલ એટલે જેની પાસે નોલેજ છે જ્ઞાન છે ઘણું બધું જ્ઞાની છે બરાબર જ્ઞાની વ્યક્તિ એવો અર્થ થાય તો એક્સપર્ટ માં સામે શું આવશે બીજી બરાબર એના પછી ચોથું જુઓ કન્ટેસ્ટન્ટ કન્ટેસ્ટન્ટ એટલે શું થાય તો કે સ્પર્ધક સ્પર્ધામાં ભાગ લેનાર કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધા થાય તો કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધામાં ભાગ લેનાર બરાબર તો ભાગ લેનાર માં અહીંયા આપણે જોઈએ તો હવે બાકી કેટલા રહ્યા છે આપણા આગળ આપણા બે છે તો આમાંથી આપણને ખબર પડે કયું છે તો કે પાર્ટિસિપન્ટ એટલે આપણા શું થાય કે સ્પર્ધામાં ભાગ લેનાર તો આન્સર શું આવશે તો કે એક બરાબર છે ચાલો એના પછી બીજો ફાઈવ હોસ્ટ બરાબર તો હોસ્ટ માટે એક ધ્યાસ પીઠ છે શું છે તો કે એન્કર એન્કર અથવા હોસ્ટ બે નો અર્થ શું થાય છે તો કે કોઈ પણ સ્પર્ધા કાર્યક્રમ છે એનું સંચાલન કરનાર વ્યક્તિ એનું સૂત્રધાર ચલો હવે એના પછી નીચે આપેલા છે આન્સર ધ ફોલોઅિંગ ક્વેશ્ચન નીચેના પ્રશ્નોના જવાબ આપો તો પહેલો પ્રશ્ન છે હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કન્ટેસ્ટ કન્ટેસ્ટ નું સ્પર્ધાનો હોસ્ટ કોણ છે હોસ્ટ એટલે હમણાં જોઈ લો આપણે બરાબર એન્કર કોણ છે સ્પર્ધાનું સંચાલન કરનાર કોણ છે તો આપણે ખબર છે પાઠમાં કોણ હતું સ્પર્ધાનું સંચાલન કરનાર તો કે મિસ્ટર પરમાર જે કોણ છે એના ઇંગ્લિશ ના શિક્ષક છે બરાબર તો અહીંયા આપણે લખી શકીએ હુ વાળો આન્સર દેવામાં ભૂમિ જગ્યાએ જે નામ આવતું હોય મૂકી દેવાનું વાક્ય આપણે ફરીથી લખી નાખો પ્રશ્નમાં રહેલું વાક્ય એટલે આન્સર બની જાય તો મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કન્ટેસ્ટ બરાબર મિસ્ટર પરમાર સ્પર્ધાના હોસ્ટ છે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ હવે જુઓ પ્રશ્નમાં સૌપ્રથમ ધ્યાન આપો અહીંયા વિકાસ છે એપોસ્ટ્રોફી એસ આપેલું છે એટલે વિકાસની સ્કૂલ હવે જો સ્પેલિંગને અંતે આપણે આપણે શીખી ગયા છે બરાબર તમે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે સ્પેલિંગને અંતે એસ આવતો હોય અને સજીવનું નામ હોય અને સ્પેલિંગને અંતે એસ આવતો હોય અને જો તમે આપણે નોનિમના અર્થ માટે એપોસ્ટ્રોફી લગાવ્યું છે એપોસ્ટ્રોફીનો ઉપયોગ કરવો છે એપોસ્ટ્રોફી એસ નો તો એસ આવતો હોય તો માત્ર એની અંતે એપોસ્ટ્રોફી મૂકવાનું થાય છે પણ જો એના પછી એસ ના આવતો હોય તો પછી પાછળ એપોસ્ટ્રોફી કરી અને પછી એસ મૂકવાનું થાય પણ એ સ્પેલિંગમાં વિકાસની સ્કૂલ તો વિકાસની સ્પેલિંગમાં જે સારી છે એટલે વિકાસની શાળા ચલો વિકાસની શાળાનું નામ શું છે તો આપણને ખબર છે નામ શું છે તો કે સ્મિત વિદ્યાલય બરાબર છે તો અહીંયા આન્સર કઈ રીતે લખાશે તો વાક્ય આ રીતે બનાવું ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ શું હતું તો કે એને આપણે ઇન્વર્ટેડ કોમામાં મૂકશું સ્મિત વિદ્યાલય સ્મિત વિદ્યાલય આ શું બની ગયેલો આન્સર છે એના શાળાનું નામ શું હતું તો કે સ્મિત વિદ્યાલય એના પછી હું નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ બે પ્રશ્ન છે ત્રીજા પ્રશ્નમાં બે પ્રશ્ન છે હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ અને વોટ ડઝ હી ડુ એટલે તો મિસ્ટર બ્રાઇટ કોણ છે એ કહેવાનું છે પછી મિસ્ટર બ્રાઇટ છે એ શું કામ કરશે આ સ્પર્ધામાં શું કામ કરે છે એ જોવાનું છે તો આપણને ખબર છે મિસ્ટર બ્રાઇટ એ કોણ છે તો કે મિસ્ટર પરમાર જે હોસ્ટ છે એનું લેપટોપ છે એને લેપટોપને શું કીધેલું છે તો કે સ્કોરર છે સ્કોરર શું કરે છે તો કે સ્કોર રાખવાનું કામ કરે છે સ્પર્ધકોના અંકો રાખવાનું કામ કરે છે તો આપણે આન્સર લખશું તો પહેલો આનો આન્સર આપશું કે હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ બરાબર તો આપણે આન્સર આપશું કે મિસ્ટર બ્રાઇટ ઇઝ ધ સ્કોરર ધ લેપટોપ અંકો મેં આપણે લખશું ધ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર લેપટોપ ઓફ મિસ્ટર પરમાર બરાબર હવે એ શું કામ કરશે કે બીજું વાક્ય લખશું આપણે એના માટે આન્સર એક પ્રશ્નનો આન્સર છે તે પહેલો પ્રશ્ન છે બીજો પ્રશ્ન તો કે શું આન્સર આવશે એનો તો કે હી વોટ ડઝ હી ડુ બરાબર તો એ શું કરશે તો કે સ્પર્ધામાં અંકોને રાખવાનું કામ કરશે એટલે કીપ એટલે રાખવું હવે કીપને આપણે અહીંયા ડઝ આપેલું છે એટલે અહીંયા શું લખાશું આપણે એસ લખાશું શા માટે તો કે વાક્ય સાદા વર્તમાન કાળનો પ્રશ્ન પૂછેલો છે એટલે સાદા વર્તમાન કાળમાં ડુ કે ડઝ આવતા હોય શા માટે એ નીકળી જાય અને આન્સર આપતી વખતે મુખ્ય ક્રિયા પ્રત્યે એસ કે એસ લાગે જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે તો અહીંયા હી કીપ્સ
Thank you.